और अज्जू भाई फिक्स है, वो गुजराती में ही परफॉर्म करते हैं, ठीक है? तो अपनी जो मातृभाषा है वो छोड़ना नहीं चाहते, तो प्लीज गिव अ फॉर गाइस अज्जू। नमस्कार, जय श्री कृष्ण। पहला थोड़ा टेंशन हतू, बधा हिंदी में बोलता था, पछी भार्गव भाई आया एटले शांति थई के वांधो नहीं आवे, आपणे एकला नथी। तो नवी जे जनरेशन छे ए बधा प्रेम पर लखे छे, बेवफाई पर लखे छे, પણ આપણે કંઈક ડિફરન્ટ કર્યું છે। જો કે લખું તો હું પણ છું, પણ તોય આજ પિતા ઉપર, ગુજરાતી સાહિત્યમાં મા ઉપર, બધા સાહિત્યમાં મા ઉપર, માતા ઉપર ઘણું લખાયું, પણ એક પિતાનું પાત્ર છે, એક બાપનું પાત્ર છે, એના પર બહુ ઓછું લખાયું, પણ મેં થોડો મારી રીતે પ્રયત્ન કર્યો છે લખવાનો। તો શબ્દો છે કે દિન રાત મજૂરી કરી, પરસેવે ઘરના સપના સેવી, બસ આપ્યા જ કરે છે, ક્યારે કંઈ માંગતો નથી, બાપ તું થાકતો નથી, કે નાની મોટી જરૂરિયાતો ઘરની તું પૂરી કરતો, કોઈ સમય ના પાડી જ નહીં, ભલે હોય મોટી મજબૂરી, આઠ આટલી જવાબદારીઓથી તું ભાગતો નથી, બાપ તું થાકતો નથી, કે ઘાવ લાગે અમને અને પીડા થાય તને, અને મંદિર મંદિર ભાગતો જો કંઈ થાય મને, ના વીતી કોઈ રાત એવી કે ચિંતામાં તું જાગતો નથી, બાપ તું થાકતો નથી। બાકી પ્રેમની વાત આપણા બધા મિત્રોએ કરી ગઝલમાં, અને પ્રેમનું નામ આવે અને કૃષ્ણને યાદ ના કરીએ તો વાત અધૂરી રહે। કૃષ્ણ એક એવા ભગવાન છે કે જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી બધાને પ્રિય છે, અને એના પૂજ્ય ઇન્દિરા બેટીજીએ એક કવિતા લખી છે કે જે મને બહુ પ્રિય છે, અને હું ઈચ્છું છું કે તમે પણ સાંભળો। તો આની કંઈક બેકગ્રાઉન્ડ સ્ટોરી એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી અને મથુરા જાય છે, તો એમના માટે કંઈ આ સહેલી વાત નથી, કારણ કે એ જે ગામમાં ઉછર્યા છે, જે નાનાથી મોટા થયા છે, જે ગોવાળો હંગાત, જે ગાયો હંગાત, જેમની મમતા છે એ જોડાઈ છે, અને એ બધું છોડવું પડે છે, મથુરા જવું પડે છે, એ વેદના એમની આ કવિતામાં રજૂ કરવાની ટ્રાય કર્યો છે। તો એમાં શબ્દો એવા છે કે રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી। રાધાની વેદના તો આપણને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી અંગાત લગ્ન કર્યા હતા અને રાધા આજીવન કુંવારા રહ્યા હતા, તો કે રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી, કે હૈયાના ગોખમય સાચવીને રાખી એને હોઠ પર ક્યારેય ના આણી। એક પુરુષનું પાત્ર એવું છે કે જે પોતાના મનની વાતો જલ્દી મોઢા ઉપર ના આવવા દે, એટલે કહે છે કે એના હૈયાની વાતો એના મનમાં જ રાખી છે, ક્યારે ઓઠ પર નથી આવવા દીધી। કે રાધાએ શબ્દોના બાણ ઘણા માર્યા, પણ માધવના ખોલે કંઈ વાણી। રાધાએ ખૂબ મેણા માર્યા કે તમે મને છોડીને જાઓ છો, સાત ભાવના વાયદા આપ્યા હતા, આ વચન આપ્યા હતા, તે વચન આપ્યા હતા, પણ કહે છે કે રાધાએ શબ્દોના બાણ ઘણા માર્યા, પણ માધવના ખોલે કંઈ વાણી, કે વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે, માધવ તો મનના બંધાણી। કે માધવની નજરોમાં છાનું છાનું જોયું તો ઝાંખી એ મુજની દેખાણી, કે જડું જડું સાવ થતી આંખોમાં વાદળ અને વાદળમાં વેદનાના પાણી। કે રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી, કે તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીએ થોડી સમજાણી। રાધાને કહે છે કે તું તારા ટેન્શનમાંથી, તારી ચિંતામાંથી, તારી વેદનામાંથી બહાર આવે તો ભગવાન કૃષ્ણની તને વેદના સમજાય, એના માટે કંઈ સહેલું નથી તમને છોડીને જવું, પણ એમની કંઈક મજબૂરી હશે એમ। કે એકવાર માધવના મનને તું વાંચજે, ખૂટશે એના આંખોના પાણી, કે શ્રાવણી તો શ્રાવણના જળમાં જે ડૂબી, કોણ લેશે એને હવે તાણી, કે રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના જાણી। આગળ આવી જ કંઈક કૃષ્ણને લગતી કવિતા છે કે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને રાધા વધારે પ્રિય છે કે મીરા, કારણ કે બે એવા પાત્ર છે કે જેમને સરખો પ્રેમ કર્યો છે, જેમને ભક્તિ કરી છે કૃષ્ણની, લાઈન છે કે કાન તને રાધા ગમે કે ગમે મીરા, કાન તને રાધા ગમે કે ગમે મીરા, એકે કાળજે કરવત મેલ્યા એકે પાડ્યા ચીરા, કાન તને રાધા ગમે કે ગમે મીરા, કે એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો, એકે જોબન ધૂણી માથે તારો અલખ જગાવ્યો, કે એકે તુજને ગોરસ પાયા એકે ઝેર કટોરા, કાન તને રાધા ગમે કે ગમે મીરા, કે પચરંગી પાને તર તુજવીને રાધે કદી ના પહેર્યા। ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા જયારે જુદા થયા એના પછી રાધા લગ્ન નથી કરતા, કે પચરંગી પાને તર રાધે તુજવીને ક્યારેય ના પહેર્યા, અને મખમલીઓ મલીર મીરાના અંગે કદી ના ઉઠ્યા। મીરા એક રાણી હતા, એમને ઘણી સુખ સાહેબી હતી, પણ તેમ છતાં એ ક્યારેય મખમલના કપડાં નથી પહેર્યા, ભગવા કપડાં પહેર્યા છે। કે એકે એકે ઓઢી શ્યામ ઓઢણી એકે ભગવત લીરા, કાન તને રાધા ગમે કે ગમે મીરા। અસ્તુ,